તો
જીવનમાં 200 એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું કંઈક તો કરી જ નાખવું આપણને જીવનમાં એમ થાય છે કંઈક તો કરી નાખવું એમ થઈ આવે છે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે કે છે કે આ દિવાળીનો ઉત્સાહ છે એ ઘણાના માટે વીર રસમાં પલટાઈ જાય છે એમની આંખમાં ચમક આવે છે અને આંખમાં શું આવે છે ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે અને પોતાના કે છે કે આત્મસુધારણા આત્મસુધારણા એટલે કે પોતાના વર્તનને સુધારવાનું બરાબર સુધારવાનો એ સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આ કરવું હવેથી કદી આ ન કરવું એવો સંકલ્પ લે છે કે આજથી આ કરવું અને આ ન કરવું એવો સંકલ્પ લે છે પણ આ સંકલ્પની મજા જ એ છે કે મજા જ એ છે કે કરતા જેટલી મજા આવે એટલી પાડતા નથી આવતી કે જે કે આ સંકલ્પો છે બરાબર એ એવા છે કે સંકલ્પ લેવાની મજા આવે છે બરાબર પણ પાડવાની મજા આવતી નથી દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો બરાબર કે જે કે મને કોઈએ કેવી સલાહ આપી હતી કે આત્મસુધારણા એટલે કે પોતાના વર્તનને સુધારવા માટે મહાન સંકલ્પ કરવો ઉચ્ચ એટલે મહાન સંકલ્પ કરવો વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું તો વચ્ચે મારા 72 કલાક પહોંચે કે છે કે હું વહેલા ઉઠવાનું ઠરાવીને એટલે કે નક્કી કરું વહેલા ઉઠવાનું હું નક્કી કરું 7 વાગ્યાની જગ્યાએ હું 5 વાગે ઉઠું બરાબર તો કે છે કે વર્ષના મારા 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે કેટલા વર્ષ ઉઠવાનું બચે કે છે કે 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે છે બરાબર એટલે રોજ ફક્ત 2 કલાક પહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મતલબ વધારો થાય છે કે છે કે હું રોજ વહેલા ઉઠું તો મારા જીવનમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય છે આ વિચારથી બોલવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો લેખક કહે છે કે આ વિચારથી બોલવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં કે પરોઢના એટલે કે સવારના જે પ્રભાત કહીએ છીએ પ્રભાતના 5થી મોડા ઉઠવું નહીં બેસતા વર્ષે દિવસે તો જાણે 5 વાગે ઉઠવું ઉઠાયું પણ એ દિવસના થાકને લીધે વીજની સવારે તો 7:30 જ ઉઠવું લો લેખકે સંપર્ક લીધો કે બેસતા વર્ષના તારે તો એ પોતે 5 વાગે ઉઠી ગયા બરાબર બેસતું વર્ષ હોય એટલે આપણે દરેક વર્ષ શું કરીએ છીએ સવારે વહેલા ઉઠીએ છીએ નાઈટ ધોઈ તૈયાર થઈને વડીલોને શું કરીએ છીએ આપણે પગે લાગીએ છીએ મંદિરે પછી જઈએ છીએ ને અને કે છે કે બેસતા વર્ષના દિવસે તો હું વહેલા ઉઠી ગયો 5 વાગે પણ બીજના દિવસે બીજા દિવસે તો કહે છે કે હું સુઈ ગયો અને મોડા છે 7:30 ઉઠ્યો પછી પાચક સુધી તો જાણે દિવાળી જ કહેવાય આ કહે છે લેખક કે પાચક સુધી તો દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવાનો વાંધો નહીં જો મને મનાવી લીધું તેમને કે વાંધો નહીં પાચક સુધી તો દિવાળી જ કહેવાય ભલે થોડાક મોડા ઉઠીએ તો એ અને મને મનાવી લીધું છે કે ઉઠવાનો વાંધો નહીં છઠ્ઠને દિવસે 5 વાગે જ ઉઠવું હતું પણ બન્યું તો એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી ઊંઘ જ ન આવી લો આવતા લેખક એમને શું થયું કે હવે તો મને છઠ્ઠના દિવસે વહેલા ઉઠવાનું છે બરાબર કે પાંચમ સુધી તેમને દિવાળી માનીને ઉઠ્યા જ નહીં મોડા ઉઠ્યા પણ હવે તો
આગળ પેસ્તા